नमस्कार, आप जोई रहा छो न्यूज राउंडअप। आपनी साथे हूँ छू झरणा। बुलेटिन की शुरुआत करिए ते पहला जोईए अत्यार सुधीनी मोटी खबर। गृह राज्य मंत्री हर्ष संघवी ना प्रहार, कहूं ड्रग्स पेडलर ने पकड़वा सारू के खराब। कांग्रेस धारासभ्य ने सवाल पूछवा लोगों ने अपील। गांधीनगर में योजना वाइब्रेंट गुजरात रद्द, आंतरराष्ट्रीय परिस्थिति ने ध्यान में लई समिट कराई रद्द, अगाउ कोरोना ने कारण रखाई थी मौकूफ। प्रधानमंत्री नरेन्द्र मोदी 12 मार्चे आवशे गुजरात, खेल महाकुंभ नो करावशे प्रारंभ, सरदार पटेल स्टेडियम में योजाशे कार्यक्रम। प्रधानमंत्री मोदी काशी विश्वनाथ धाम में करी पूजा अर्चना, मंदिर में डमरू वगाड़ी रंगाया भक्ति नारंग। राज्यना खेडूतो माटे माठा समाचार, 7 मार्चे दक्षिण गुजरात ना केटलाक विस्तारों में मावठानी हवामान विभाग की आगाही, 15 मार्च सुधी में गर्मी नो पारो 40 ने पार पहुंचे। જોઈએ સમાચારો વિસ્તારથી તો ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર શેન વોર્નનું નિધન થઈ ચૂક્યું છે। થાઇલેન્ડમાં હાર્ટ એટેકથી શેન વોર્ને અંતિમ શ્વાસ લીધા। 52 વર્ષની વયે શેન વોર્નનું નિધન લઈને સ્પોર્ટ્સ જગતમાં ઘેરા દુઃખની લાગણી પ્રવર્તી છે। શેન વોર્નનો જન્મ 13 સપ્ટેમ્બર 1973 થયો હતો। વિશ્વ પ્રસિદ્ધ લેગ સ્પિનર શેન વોર્ક 145 ટેસ્ટ મેચ, 194 વનડે અને 55 આઈપીએલ મેચ રમી ચૂક્યા છે। તેમણે 2 જાન્યુઆરી 1992 પ્રથમ ટેસ્ટ મેચના રૂપમાં આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત भारतीय टीम सामेश करी हती। पोतानी धारदार बॉलिंग माटे जानीता शेन वॉर्ने टेस्ट करियर में 145 मैच में 708 विकेट लेवानो रेकॉर्ड बनाव्यो छे, जेमां तेमणे 37 वार एक ज मैच में 5 विकेट लेवानो रेकॉर्ड अने 10 वार 10-10 विकेट लेवानो रेकॉर्ड बनाव्यो छे। तेओ आईपीएल में राजस्थान रॉयल्स माटे पण रमी चूक्या छे अने आ उपरांत निवृत्त थया बाद तेओ राजस्थानी टीमना कोच पण रही चूक्या छे। માત્ર 52 વર્ષની વયે એક ખેલાડીના નિધનથી માત્ર સ્પોર્ટ્સ જગતના લોકોમાં જ નહીં પરંતુ તમામ લોકોમાં આશ્ચર્ય અને આઘાતની લાગણી પ્રવર્તી ગઈ છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના મતવિસ્તાર વારાણસીમાં શુક્રવારે વિશાળ રોડ શો યોજ્યો, જેમાં મોટી સંખ્યામાં કાશીવાસીઓ ઉમટ્યા। માથા પર ભગવા રંગની ટોપી ધારણ કરી વારાણસીમાં 3 કિલોમીટર લાંબો રોડ શો યોજાયો। રોડ શો દરમિયાન ઉપસ્થિત જનમેદનીનું પ્રધાનમંત્રીએ અભિવાદન ઝીલ્યું। બાદમાં પીએમ બાબા વિશ્વનાથના મંદિરે પહોંચ્યા, જ્યાં ષોડોપચાર પૂજન કર્યું અને બાદમાં ડમરૂ વગાડ્યું। મલદહિયા ચોકમાં સરદાર વલ્લભ ભટ્ટની પ્રતિમાને પુષ્પમાળા પણ અર્પણ કરી। ઉત્તરપ્રદેશમાં હવે 7મા અને અંતિમ તબક્કાના મતદાન પહેલા પ્રચાર ચાલી રહ્યો છે, ત્યારે ભાજપ પણ પોતાના સૌથી લોકપ્રિય ચહેરાને મેદાને ઉતારી લોકોના મન જીતવા સતત પ્રયાસ કરી રહી છે। રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો હજુ કોઈ જ અંત નથી દેખાઈ રહ્યો। છેલ્લા 9 દિવસથી આક્રમણ કરી રહેલા રશિયન સૈનિકોએ યુક્રેનના 10થી વધુ શહેરમાં તબાહી મચાવી છે। તેવામાં રશિયન મીડિયાએ શુક્રવારે દાવો કર્યો કે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી પોતાનો દેશ છોડી પોલેન્ડ ભાગી ગયા છે। જો કે બીજી તરફ યુક્રેન મીડિયાના દાવા પ્રમાણે ઝેલેન્સ્કીએ દેશ નથી છોડ્યો, તે યુક્રેનમાં જ છે। 9મા દિવસે રશિયન સેના બ્લેક સીના યુક્રેનની કોસ્ટગાર્ડ નજીક પહોંચી, કોઈપણ સમયે હવે તે માઇકોલિવ કોસ્ટગાર્ડ પર હુમલો કરી શકે છે। પેન્ટાગને દાવો કર્યો કે 1.5 લાખ રશિયન સૈનિકોએ કીવને ઘેરી લીધું છે। સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદે જાહેર કરેલા આંકડા પ્રમાણે યુદ્ધ દરમિયાન અત્યાર સુધીમાં 10 લાખ યુક્રેની નાગરિકો દેશ છોડી ચૂક્યા છે, જેમણે પાડોશી દેશમાં આશ્રય લીધો છે। બીજી તરફ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોના કારણે રશિયાના અર્થતંત્ર પર પણ માઠી અસર થઈ છે। ભારતે ઓપરેશન ગંગા હેઠળ પોતાના 10,348 નાગરિકોને યુક્રેનમાંથી સલામત રીતે સ્વદેશ પહોંચાડ્યા। વિદેશ મંત્રાલયના દાવા પ્રમાણે પહેલી એડવાઇઝરી જાહેર કર્યા બાદથી અત્યાર સુધીમાં 20,000થી વધુ ભારતીય દેશમાં પરત ફર્યા છે। આગામી 24 કલાકમાં વધુ 16 ફ્લાઇટ મોકલાશે, જેમાં વાયુસેનાનું ગ્લોબ માસ્ટર C-17 પણ જોડાશે। ભારતીયો માટે વિશેષ ટ્રેન ચલાવવા માટે યુક્રેને વિદેશ મંત્રાલયે અપીલ કરી હતી, જો કે તેનો કોઈ જવાબ ન મળતા ભારતીય દૂતાવાસ તરફથી બસની વ્યવસ્થા કરાઈ રહી છે। વિધાનસભા બજેટ સત્રના 3જા દિવસે ગૃહમાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે જોરદાર ચકમક ઝરી। ડ્રગ્સ મુદ્દે સામસામે આરોપ અને પ્રતિઆરોપને લઈ ઉગ્રતા એટલી વધી કે શબ્દોની મર્યાદા ભૂલાઈ। પરિણામે કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય પૂંજાભાઈ વંશને 7 દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો।
विधानसभा गृह में प्रश्नोत्तरी काल दरमियान ड्रग्स पकड़वा मुद्दे विपक्ष कांग्रेसे गृह में सवाल पूछो। गृह राज्य मंत्री हर्ष सिंघवी तेनो जवाब आपी रह्या हता। ते समये ज कांग्रेस धारासभ्य नौशाद सोलंकी पोतानी बैठक पर थी उभा थया अने जवाब सामे असंतोष व्यक्त करीने नीचे फ्लोर पर बैसी गया। हर्ष सिंघवीए तेने दादागिरी गणावी जेनी सामे कांग्रेसना धारासभ्योए होबाळो मचाव्यो। सामे भाजपना सभ्योए पण जवाबो आपवानुं शरू कर्युं। होबाळा दरमियान कांग्रेसना वरिष्ठ धारासभ्य पूजाभाई वंशे गैरबंधारणीय भाषानो उपयोग करता तमाम मंत्रीओ उश्केराया અને શબ્દો રેકેટ પરથી દૂર કરવાની સાથે માંગ કરી કે વંશ માફી માંગે। ટપોરી જેવા શબ્દ ઉપયોગ કરીને પોતાના વિધાનસભા ક્ષેત્રમાં કેવા ટપોરીગીરીના કામગીરી કરે એ તમામ લોકો જાણે છે। માત્ર આ ઘટના આજે લાવ્યું હોત તો હું એવું માનું છું કે કોંગ્રેસના ધારાસભ્યોને પોતાના વિસ્તારમાં લોકો આવવા નહીં। वंश द्वारा माफी मांग्या बाद गृहनी कामगिरी शुरू पण थई, जो कि बाद में भाजपना सभ्योए अध्यक्ष समक्ष पूजाभाई ने सस्पेंड करवा माटे मांग करी अने तेओने 7 दिवस माटे सस्पेंड करी देवाया, जेना विरोध में कांग्रेसना सभ्योए गृहमांथी वॉकआउट करी। मे एनो स्वीकार करीने अध्यक्षीना केवाथी मे ए शब्दोने पाछा खेंची लीधा छे। पाछा खेंच्या पछी पण सरकार पक्षे अने एमना मंत्रीश्रीओ पक्षे नहीं के दिलगरी व्यक्त करवामां आवे तो मे फरी वखत पुनः ऊभा थई ने मे જે શબ્દો વાપર્યા છે એ બદલ મેં દિલગરી વ્યક્ત કરી। દિલગરી વ્યક્ત કર્યા પછી અધ્યક્ષશ્રીએ રૂટિન પ્રમાણે ગૃહને ચલાવવામાં આવ્યું। સત્રના પહેલા દિવસે રાજ્યપાલના સંબોધન દરમિયાન જ હોબાળો થયો હતો તો બીજા દિવસે બજેટ રજૂ થાય એ પહેલા પણ ડ્રગ્સ અને દારૂ મુદ્દે જ હોબાળો થતા ગૃહની કામગીરી ખોળંબે ચડી હતી। અધિકારીઓ સીધા નહીં ચાલે તો 14મું રતન દેખાડી દેવાની ફરી એક વખત મધુ શ્રીવાસ્તવે ચીમકી આપી। ગુજરાત એગ્રો નિગમમાં 300 કરોડના કૌભાંડને લઈને સવાલ ઉઠતા શ્રીવાસ્તવે આખરી કાર્યવાહીની ખાતરી આપી। જો અધિકારીઓ સીધા નહીં ચાલે તો 14મું રતન ના વાપરો તમારું નામ મધુ શ્રીવાસ્તવ નહીં। બૂછોને તાવ દઈને મધુ શ્રીવાસ્તવે ફરી એક વખત અધિકારીઓ સામે લાલ આંખ કરી। ખેડૂતોને અપાતી સબસિડીમાં ગોલમાલ કરી ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન અધિકારીઓ 300 કરોડની ગેરરીતિ આચર્યાનો આરોપ લાગ્યો છે। આ મુદ્દે સવાલ કરતા મધુ શ્રીવાસ્તવ લાલઘૂમ જોવા મળ્યા। આરોપ છે કે 450 જેટલી અરજીઓમાં 12-12 સબસિડી ચૂકવી દેવાઈ। આ મામલે તત્કાલીન મેનેજિંગ ડિરેક્ટર કે એસ રંધાવાને સસ્પેન્ડ કરી દેવાયા છે। હજુ તપાસ કરવાનો છું, જ્યાં સુધી હું એગ્રોનો ચેરમેન છું, ભલે 4 દિવસ હું કે 5 દિવસ હું, એગ્રોનો ચેરમેન તરીકે જેટલા બી કરપ્શન કરશે એ લોકોને કદી માફ કરવામાં નહીં આવે। હું વારંવાર કહેતો આવ્યો છું કે જો અધિકારીઓ સીધા નહીં ચાલે તો 14મું રતન ના વાપરો તમારું નામ મધુ શ્રીવાસ્તવ નહીં। આ 14મું રતન વાપર્યું છે અને વાપરવાનું। આ કૌભાંડની ફરિયાદ પીએમઓ સુધી પહોંચી ચૂકી છે અને હાલ ત્વરિત ગતિએ તપાસ ચાલી રહી છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18, ગુજરાતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 7 દિવસ બાદ પોતાના વતન ગુજરાતના પ્રવાસે આવશે। જો કે બીજી તરફ રાજ્યની સૌથી મોટી વાયબ્રન્ટ સમિટ રદ કરી દેવાય છે તો ડિફેન્સ એક્સપો હાલ મોકૂફ રખાયો છે। 10મી વાયબ્રન્ટ ગુજરાત સમિટ આખરે રદ કરી દેવાઈ। અગાઉ જાન્યુઆરીમાં કોરોના વાયરસની ત્રીજી લહેરના કારણે સમિટને મોકૂફ રખાઈ હતી। ત્યારબાદ એપ્રિલમાં સમિટ યોજાય તેવી શક્યતા હતી, જો કે વર્તમાન વૈશ્વિક સ્થિતિને જોતા સમિટ રદ કરી દેવાઈ છે। બીજી તરફ ડિફેન્સ એક્સપો હાલ મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો છે। 10 માર્ચથી 14 માર્ચ સુધી એક્સપો યોજાવાનો હતો, પરંતુ હવે તેની નવી તારીખો જાહેર કરાશે। આ તમામની વચ્ચે 12 માર્ચથી રાજ્યમાં ખેલ મહાકુંભ યોજાશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે તેનો પ્રારંભ કરાશે। સરદાર પટેલ સ્ટેડિયમમાં ખેલ મહાકુંભનું આયોજન કરાયું છે। આ ઉપરાંત પ્રધાનમંત્રી ગાંધીનગરમાં રક્ષા શક્તિ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18, ગુજરાતી। ગોધરામાં વિફરેલા એક ઘોડાએ લોકોને હંફાવ્યા। ઘોડાને એવું તો શું થયું કે લોકોએ ફાયર બ્રિગેડની મદદ લેવી પડી? ઘોડો વિફરે તો શું થાય? ઘોડો જો કાબુમાં ન આવે તો કેવા તોફાન સર્જાય છે તે આ દ્રશ્ય બતાવે છે। વાત એવી છે કે ગોધરાના લીલેસરા વિસ્તારમાં ઘોડાએ લોકોને હંફાવી નાખ્યા। હવે ઘોડાને ગરમી ચડી હતી કે પછી તેના માલિક પર ગુસ્સો આવ્યો હતો તે તો ખબર નથી, પણ આ વિસ્તારમાં રહેતા રહીશો ગભરાટતા માર્યા આમ તેમ દોડવા લાગ્યા।
ઘોડાએ બે વ્યક્તિઓને તો બચકા પણ ભરી દીધા હતા. બસ પછી શું, આગ લાગી હોય તેમ ઘોડાને કાબૂમાં કરવા માટે ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી. વિફરેલો ઘોડો કોઈ પણ રીતે કાબૂમાં ન આવતા પાણીનો મારો ચલાવવામાં આવ્યો. ઘોડાને શાંત કરવા માટે અનેક પ્રયત્નો કરાયા. જાણે કે ઘોડાની અંદર ભભૂકી ઉઠેલી આગને કાબૂમાં લેવાની હોય. આમ છતાં ઘોડો શાંત પડતો ન હતો. લાકડીઓ અને દોરડાથી તેને ઘેરી લેવામાં આવ્યો. કલાકોની જહેમત બાદ ઘોડાને ગળામાં ગાડીઓ ફસાવી ભોંય ભેગો કરવામાં આવ્યો. આખી આ ઘટનામાં ઘોડાની બાજુમાં ઉભેલા ગદર્ભની હાલત જોવા જેવી હતી. તે પણ મૂંઝાયેલો હતો કે ક્યાંક હું ઘોડાની અડફેટમાં ન આવી જાઉં. જેમ તેમ કરીને ઘોડો કાબૂમાં આવ્યો. લોકો પણ થાક્યા અને ઘોડો પણ થાક્યો. પણ હવે ઘોડાની સારવાર બાદ જ ખબર પડશે કે આખરે તેને થયું તું શું. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, પંચમહાલ. સુરતમાં 10 વર્ષની માસૂમ દીકરી પર તેના જ પિતાએ દુષ્કર્મ આચર્યું. પોલીસે તરત જ કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી છે. સુરતના સરથાણામાં માત્ર 10 વર્ષની માસૂમ દીકરી પર તેના જ પિતાએ દુષ્કર્મ આચર્યું. દુષ્કર્મ કર્યા બાદ દીકરીને ધમકાવી અને કોઈને પણ હકીકત ન જણાવવા દબાણ કર્યું. દીકરીની માતા કામથી બહાર ગઈ હતી ત્યારે મોટી દીકરીને ઘરમાં એકલી જોઈ આ પાપી પિતાએ તેને હવસનો શિકાર બનાવી. ઘાયલ થયેલી માસૂમ દીકરીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ. બાળકીની સ્થિતિ જોઈને કંઈક અઘટિત થયાનું જણાતા તબીબોએ પોલીસને જાણ કરી. શરૂઆતમાં તો પૂછપરછમાં આરોપીએ અને તેના પરિવારે હકીકત ન જણાવી, પરંતુ આખરે પોલીસે પરિવારના સભ્યોને દૂર રાખી પૂછપરછ કરતા બાળકીએ સમગ્ર હકીકત જણાવી. એનો પિતા જે નરાધમ વ્યક્તિ છે એને ભૂતકાળમાં પણ એની દીકરી સાથે આવા કુકર્મ કરેલા છે, પરંતુ પરિવારમાં થી કોઈએ આ દીકરીની જે રજૂઆત છે એની કોઈએ સાંભળેલી નહીં પ્રોપર, અને એના કારણે આ આજ સુધી આ હકીકતે છુપાયેલી હતી. પોલીસે આરોપી કળિયુગી પિતાને દબોચી લઈ ઝડપથી ચાર્જશીટ ફાઇલ કરવાની કામગીરી શરૂ કરી છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સુરતમાં રૂપિયા ડબલ કરવાની લાલચમાં એક મહિલાએ આપઘાત કરવાનો વારો આવ્યો. ભુઆએ રૂપિયા ડબલ કરવાની લાલચ આપી અને મહિલાએ લાખો રૂપિયા આપી દીધા. મહિલાને બમણા રૂપિયાના બદલે મોત મળ્યું. સુરતના કતારગામના જયશ્રીબેન રસાણિયા, તેમના આપઘાતના 5 દિવસ બાદ દીકરીએ ખુશાલ નિમજ નામના ભુવા સામે ફરિયાદ નોંધાવી, જેમાં મોટા ખુલાસા થયા. આરોપ છે કે ભુવાએ અંધશ્રદ્ધાની જાળમાં ફસાવી જયશ્રીબેનને રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપી 6 લાખ પડાવ્યા. 6 લાખના 12 લાખ થઈ જાય તે માટે માતાજીનો સોનાનો સિક્કો, એક હથોડો અને પીળી ધાતુની થાળી કબાટમાં મુકાવી દીકરી પાસેથી ઉછીના લઈને જયશ્રીબેને રૂપિયા ડબલ કરવા ભુવાને આપ્યા. પરંતુ રૂપિયા ડબલ ન થતા જયશ્રીબેનને આઘાત લાગ્યો અને તેમણે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાની ફરિયાદ નોંધી ભુવાની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો આગળ જોઈશું અને મહત્વના સમાચારો, તે પહેલા હાલ એક બ્રેક. વેલકમ બેક. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપેલા બનાવટી પાસપોર્ટ કૌભાંડમાં એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે, ત્યારે તેવામાં એજન્ટ હરેશ અને હાર્દિક પટેલે મોકલેલા 20 જેટલા લોકો તુર્કી અને તંઝારિયામાં અટકી પડ્યા છે અને હવે તેમને ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ યુએસ કાઉન્સ્યુલેટને આ અંગે જાણ પણ કરવામાં આવી છે. સાથે જ ક્રાઇમ બ્રાન્ચની તપાસ દરમિયાન આરોપી હરેશ પટેલના ઘર અને ઓફિસથી 78 પાસપોર્ટ મળ્યા હતા, જે સાચા છે કે ખોટા તેની સાથે પાસપોર્ટના KYC ડોક્યુમેન્ટની પણ માંગ પોલીસ દ્વારા કરવામાં આવી છે. આરોપીની પૂછપરછમાં ખુલાસો થયો છે. એક પરિવારના 1.25 કરોડ અને એક વ્યક્તિના 65 લાખ રૂપિયા પડાવતા એજન્ટોમાં દિલ્હીના 2 એજન્ટ ભરત ઉર્ફે બોબી અને ચરણજીત ઉર્ફે જિમ્મી ફરાર છે. તેમની સાથે મેક્સિકોના એજન્ટ અને વકીલને પણ આ અંગે ફી પહોંચતી હોવાનું સામે આવ્યું છે. જે હરેશ પટેલ છે, જે આગળનું લાઇસન્સિંગ સંભાળે છે, તેનો સંપર્ક તૂટતા હાલ જે આવી રીતે અમેરિકા ખાતે જે સેટલ થવા માટે જઈ રહેલા જે વ્યક્તિઓ છે તેઓ તર્કીમાં છે, હોટલમાં છે. હાલ અમે યુએસ કોન્સ્યુલેટને આ સમગ્ર વિગત આપેલી છે કે કોણ ગયા છે, કોણ જનાર છે અને કોણ અત્યારે વચ્ચે અટવાયેલા છે, જેથી કરી તેઓ લોકો વચ્ચે ઇન્ટરફિયર કરી તુર્કી એમ્બેસીને જાણ કરી તેવા આવા ભારતીય વ્યક્તિઓને પરત ભારત ખાતે ડિપોર્ટ કરે. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી સમરા આર્ટ ગેલેરીમાં સોનલ અંબાણીના રાઇડલેસ વર્લ્ડ આર્ટ શોનું આયોજન કરવામાં આવ્યું. શહેરની જાણીતી હસ્તીઓએ પણ આર્ટ શોમાં ભાગ લીધો.
આઠ શોમાં એક બ્રોન્ઝ હોર્સનું પ્રદર્શન કરવામાં આવ્યું, જેને કોરોના સમય દરમિયાન તૈયાર કરવામાં આવ્યો. મહામારી દરમિયાન વિશ્વ કેવી રીતે થંભી ગયું અને હવે પોતાના શરીરના અવયવ વગર વિશ્વ ફરી એકવાર ઊભું થયું છે તે અંગે જણાવે છે. સોનલ અંબાણીએ જણાવ્યું હતું કે આગામી સમયમાં તેઓ આર્ટને યુરોપ આર્ટ ફેરમાં પણ મૂકશે. બીજી મહત્વની એક બાબત એ પણ છે કે તેના બેકગ્રાઉન્ડમાં જે નામ ડિસ્પ્લે કર્યા છે તે કોરોનામાં વિશ્વભરમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના નામ છે. અને હવે સમાચારોના અંતમાં જોઈએ દેશના મોટા શહેરોનું હાલનું તાપમાન. Sponsored by Mango Air Cooler. ઇન ગરમીઓ મે ઘર લે આય Mango Air Cooler વાલી ઠંડક. વેધર રિપોર્ટ સ્પોન્સર્ડ બાય મેંગો એર કુલર. ઇન ગરમીઓ મે ઘર લે આય મેંગો એર કુલર વાલી.